સર. નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પ્રાંતિજ આવ્યા છે. આજે કલ્પેશભાઈના ત્યાં આપણે ખેતરમાં આવ્યા છે, જે એમને ફુલાવરની નર્સરી કરી છે. અને આ 22 દિવસનું ધરું છે. આ બે આ લાઈન બતાવજો. આ 22 દિવસનું ધરું વાળ્યું છે. છેલ્લા 7 અઠવાડિયાથી 7-8 દિવસથી વરસાદ ચાલુ હતો, તો આપણે દરરોજ થોડો થોડો વરસાદ આવે છે, વાદળછાયું વાતાવરણ રહે છે, તડકો ઓછો મળે છે, મતલબ દરેક પ્રકારના તણાવમાં છે અત્યારે ધરુવાડ્યું. તો એ જગ્યાએ આપણે કલ્પેશભાઈને ત્યાં જોવા આવ્યા હતા કે એમનું ધરુવાડ્યું કેવું છે, જે એમને સુલોવીડા પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો. તો હવે આપણે કલ્પેશભાઈને પૂછીએ કે તમારો અનુભવ કેવો રહ્યો. કલ્પેશભાઈ, તમે પાયામાં સુલોવીડા દાનાદાર વાપર્યું હતું અને પડીકીનું બી તમે ઉપયોગ કર્યો હતો, તો તમને આ સુલોવીડા જે વાપર્યું એનાથી આ ધરુવાડિયામાં શું ફરક લાગ્યો સૌથી વધારે? હવે આ એરિયામાં ધરું નર્સરી તમે જુઓ ને, અત્યારે જે બી કંપનીનો ઉપર અધિકારી આવી ને બધા, એ આ નર્સરી જોઈને ખુશ થઈ ગયા છે. બરાબર, મને પૂછ્યું કલ્પેશભાઈ આમાં શું વાપરી શકે, એક બી પ્લાન્ટ એક બી પ્લાન્ટ ગયો નથી, પણ ધીનરી જોવા પણ નજર લાગે એવું ધરું છે. 22 દિવસનું જ છે, આમાં સુમોવિડા જ વાપર્યું છે મેં, દાણાદાર વાપર્યું છે પહેલાં અને એક વાર પેલો સ્પ્રે માર્યો છે, પણ ફંગીસાઇડ વાપરી હતી મેં. પણ ખરેખર સુડોવિડાનો થી જે ડિફરન્સ છે ને, હું આકાશભાઈને એટલા માટે જ મેં ફોન કરીને બોલાવ્યા છે કે આકાશભાઈ તમારે સુમોવિડા મેં વાપરી નર્સરીમાં, તો બી બીજાની નર્સરી જોઈને આવો, પછી મારથી આવજો. તો ડિફરન્સ કેટલો છે કેટલો નહીં એ પછી ખબર પડે. બરાબર, તે ફરત જોઈને આવ્યા છીએ અને એ મારી નથી જોઈ, તે જોઈને જ દૂરથી ખુશ થઈ ગયા. કલ્પેશભાઈ તમારી નર્સરી ખરેખર જબરજસ્ત, હું તમારા પડતા પીતી છું. આ બધું આપણે ખેડૂતોને એની દાંડી અને એ બતાવીએ, આમ નજીક લાવી દેજો, આ સાઈડ જો, એની આ સ્ટીક જો અને દાડીઓની સંખ્યા જો, દેખાય છે વિડીયોમાં દાડીઓની સંખ્યા છે, નજીક નજીક દાડીઓ છૂટેલી જ, બરાબર, પત્તાની સંખ્યા વધારે છે. આજે 18 દિવસના ધરુવાડિયામાં 6-6, 7-7 પત્તી ઓલરેડી થઈ ગઈ છે, જે એક સારામાં સારી વસ્તુ છે. બીજું સહેજ આમ ખોતરીશું ને આપણે, તો જો ખોતરવાની બી જરૂર, અહીંયાથી જોવો, અહીંયા ઝૂમ કરો, આ જગ્યાએ મુરાડા દેખાય છે, ઉપર આવી ગયા, વ્હાઈટ મુરાડા બધે જ ઉપર આવી ગયા છે. બરાબર, તો એક એક્સિડન્ટ વસ્તુ છે. આવી જ્યારે તણાવવાળી સિચ્યુએશન હોય, જ્યારે પૂરતો વાદળછાયું રહેતું હોય, પૂરતો તડકો ના મળતો હોય, વરસાદ ચાલુ રહેતો, આવામાં નીચેથી છોડને શક્તિ આપે, જેથી કરીને ઉપરથી વાતાવરણના બગાડથી બી છોડ બગડે નહીં. તો આ આપણે સુલોવીડાનું રિઝલ્ટ જોયું. તો આભાર.